કચ્છમાં પ્રથમ વખત થયેલ અનેરું આયોજન મોબાઈલની દુનિયાથી બાળકોને પરિવારને દૂર રાખવા માટે એક નવી પહેલ કુટુંબને સાથે રાખવા માટેનું આયોજન કરાયું. સ્વર્ગસ્થ માધવજીભાઈ અરજણભાઈ રાઠોડ પરિવાર નાંગલ પર અંજાર તેમના સ્મૃતિ અર્થે તેમના પરિવારના પુત્ર પૌત્ર પૌત્રીઓ બેન બનેવી બધા જ બાળકો આમ કુલ એક જ કુટુંબના 125 જેટલા પરિવારના સભ્યોમાંથી 65 જેટલા સભ્યો સાથે મળી એક જ સાથે પરિવારની 3 પેઢી સાથે રમી. અત્યાર સુધી કચ્છમાં પ્રથમવાર આ ઘટનાક્રમ સર્જાયો હતો. સ્વર્ગસ્થ માધવજીભાઈ અરજણભાઈ રાઠોડ પ્રીમિયર લીગનું આયોજન કરાયું હતું. 3 અલગ અલગ ગ્રુપો બનાવી ભાઈઓ બહેનો બાળકો ટીમ સાથે અંજારની પરિવારની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 2/5/2023ને મંગળવારની રાત્રે માનવ હોટલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે આયોજન થયું હતું. કોઈ ટીમની હાર નહીં, કોઈ ટીમની જીત નહીં, એક પરિવારની જીત ઉદ્દેશથી રમત રમાઈ હતી. પરિવાર સાથે રમશો તો કોઈ સભ્ય કે કોઈ ટીમ નહીં, પરિવારની જીત થાય છે. આજના ટેકનોલોજીના યુગમાં પરિવારનું મનોરંજન સાથે સંગઠન ભાવનાથી ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. મોબાઈલની રમત કરતાં પરિવાર સાથે રમવાની મજા શું છે તે નાના બાળકોએ જોયું હતું અને ખૂબ જ આનંદિત થયા હતા. આવા આયોજન સમાજ અને પરિવારની એકતા વધારવા અને સંબંધો વધુ દ્રઢ મજબૂત કરવા ઉપયોગી થાય છે. દિવસો અને દિવસ નાના પરિવારો હવે થતા જાય છે. પ્રતિદિન પરિવારમાં નાના નાના પરિવારો જોવા મળતા હોય છે ત્યારે એક પરિવાર દિવાળી હોળી મકર સંક્રાંતિ નવરાત્રિ તેમજ અન્ય બધા જ પ્રસંગો સાથે મળીને ઉજવણી કરતું આવે છે. આમ પરિવારની સાથે રહી પરિવારની સાથે રમી અને ખૂબ જ આનંદિત થતા પરિવારમાં ખુશીનો માહોલ પણ જોવા મળતો હોય છે. આપ સર્વે પાછળ જોઈ રહ્યા છો જે પ્રીમિયમ લીગ બોક્સ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ નાગલપુર શ્રી સ્વર્ગસ્થ માધવજી અરજણ પરિવારની પુણ્ય સ્મૃતિમાં આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 65 જેટલા ખેલાડીઓ ભાગ લીધેલ છે અને આવી ટુર્નામેન્ટ સમગ્ર કચ્છમાં ક્યારે નહીં યોજાઈ હોય એવી ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં રમનાર 65 ખેલાડીઓ માધવજી અરજણ પરિવાર એટલે કે માધવજી બાપાના દીકરાની વહુઓ ભત્રીજીઓ પોતરાની વહુઓ અને દીકરી જમાઈ એમ માત્ર માધવજી અરજણ પરિવારના જ સભ્યો આ ટુર્નામેન્ટ રમે છે. આમાં ટોટલ 3 વિભાગમાં મેચ રમાઈ રહી છે. બોયસ ગર્લ્સ એન્ડ ચાઇલ્ડ્સ આ એક એવી ટુર્નામેન્ટ છે જે પારિવારિક ભાવનાને ખૂબ જ આગળ લઈ જવા માટેની એક પ્રયત્ન છે. આજના સમાજમાં કે હિન્દુ સમાજમાં કે દરેક પરિવારમાં સંગઠનની ખૂબ જ જરૂર છે અને આ એક સંગઠનનો ઉમદા ઉદાહરણ છે કે જેનાથી આજના તારીખમાં આપણે દરેક પરિવાર સમાજ અને સંગઠનને સાથે જોડી શકશું અને એવો અમારો એક આ ખૂબ સુંદર પ્રયાસ છે. આશા રાખીએ છીએ કે આ પ્રયાસ સમાજ સંગઠનની દિશામાં ચોક્કસથી લાભદાયી અને એક આવકાર્ય પગલું રહેશે.